નમસ્કાર મિત્રો, મિત્ર લોકની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો આપણે આપણા વોટની તાકાત, વોટ કોને આપવો અને ટ્રેન વોટ એટલે શું એના વિશે જાણીશું. આ વિડીયોને કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે આપણા એક વોટથી શું કરી શકીએ, આપણો એક વોટ શું કરી શકે છે. ઇતિહાસ તપાસીએ તો 2004માં કર્ણાટક એસેમ્બલીમાં ત્યાંનો મેમ્બર એક વોટથી જીતી ગયેલા. 2008માં રાજસ્થાનમાં પણ એવું થયેલું કે એક વોટના અંતરથી ત્યાંના કેન્ડિડેટ જીતી ગયા. એપ્રિલ 1999માં 13 મહિના જૂની વાજપેયી સરકાર, અવિશ્વાસનો પ્રસ્તાવ 270ની સામે 269 એટલે કે એક વોટથી હારી ગઈ અને સરકાર પડી ગઈ. 2004માં આપણા અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડનું ઉદ્ઘાટન થયું, પણ તેનું સપનું 1924 થી 1928માં અમદાવાદના મેયર રહેલા સરદાર પટેલે જોયું. આટલું એડવાન્સ વિચારવાવાળા સરદારને આપણે એક વતના લીધે જ પીએમ પદે ના જોઈ શકે કે ડેમોક્રેસી એટલે કે ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. આ સ્લોગનને સાચું પાડવા માટે આપણે મતદાન અવશ્ય. ટ્રેન વોટ વિશે જાણી શકીએ. ટ્રેન વોટ એટલે શું? જો તમે મતદાન મથકે મત આપવા ગયા અને તમને એવું લાગે કે તમારો વોટ બીજું કોઈ આપી ગયું છે તો ત્યાં તમે ટ્રેન વોટ માગી શકો છો. ટ્રેન વોટ તમને ઈવીએમ મશીનથી નહીં પણ બેલેટ પેપરથી આપવા દેવામાં આવશે. હવે વોટ કોને આપવો? મારે દેશ સેવા કરવી છે પણ તેની માટે મારી પાસે સમય નથી તો શું કરશું? મારો વોટ, મારો કિંમતી વોટ હું એવા વ્યક્તિને આપીશ કે જે મારા વતી સમાજસેવા કરી શકે. એટલે મારા વોટથી હું સમાજસેવા પણ કરી શકીશ. એટલે તમારો વોટ કોઈ પક્ષ જોઈને નહીં પણ વ્યક્તિ જોઈને આપો, સંબંધીને નહીં પણ સારા વ્યક્તિને આપો. વોટ સમજી વિચારીને આપો. એટલે 1 ડિસેમ્બર ગુરુવાર, 5 ડિસેમ્બર સોમવાર, આ દિવસે મતદાન અચૂક કરો. વિદાય લઈએ. જય હિન્દ, જય ભારત.